વેલકમ ટુ જી પીએસસી અબ ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી મૌર્ય સામ્રાજ્યની અને મૌર્ય સામ્રાજ્યની અંદર મહત્વના શાસકોનો આપણે અભ્યાસ કરી ગયા જેની અંદર સૌ પ્રથમ વાત કરી આપણે ચંદ્રગુપ્ત મૌર્યની કે જેણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરેલી છે ત્યાર પછી આપણે વાત કરી ચંદ્રગુપ્ત મૌર્યના ઉત્તરાધિકારી એવા બિંદુસારની અને બિંદુસાર પછી આપણે સમ્રાટ અશોકનો અભ્યાસ કર્યો તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવી છે આ મૌર્ય સામ્રાજ્યની અંદર જે તંત્ર જોવા મળતું એનો તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે આ વહીવટી મિત્રો ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવતું જેની અંદર એક છે કેન્દ્રીય વહીવટ પ્રાંતિય વહીવટ અને પ્રાદેશિક વહીવટ તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કેન્દ્રીય વહીવટ કેવું હતું તો કેન્દ્રની અંદર આપણે જોઈએ તો સૌથી મહત્વનું પદ એટલે રાજાનું પદ એટલે કેન્દ્રની અંદર રાજા સૌથી સર્વોચ્ચ હતા અને રાજાને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ રહેતી આ મંત્રી પરિષદના મંત્રીઓને અમાત્ય મહામાત્ર અથવા તો અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા સાથે સાથે રાજાને મદદ કરવા માટે કેટલાક અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવતી જેને તીર્થ તરીકે ઓળખવામાં આવતા તો આવી રીતે કેન્દ્રીય વહીવટની અંદર સૌથી મહત્વનું એટલે રાજા તો રાજા સહી સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો ગણાતો આ ઉપરાંત એને મદદ કરવા માટે આપણે ચર્ચા કરી એવી રીતે એક મંત્રીમંડળ રહેતું આ મંત્રીમંડળની અંદર મિત્રો બારથી વીસ સભ્યો રહેતા એટલે આવી રીતે બારથી વીસ સભ્યોનું બનેલું એક મંત્રીમંડળ જે કેન્દ્રની અંદર રાજાને મદદ કરવાનું કાર્ય કરતું સાથે સાથે મિત્રો ચર્ચા કરીએ આપણે સમયની અંદર જોવા મળતા મહત્ત્વના વિભાગો એટલે કે ખાતાઓની તો ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર આપણને એવો ઉલ્લેખ મળે છે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન અઢાર ખાતાઓ જોવા મળતા આવી રીતે ચાણક્યએ અઢાર ખાતાઓનું વર્ણન કરેલું છે સાથે સાથે ચાણક્યએ એની બુક અર્થશાસ્ત્રની અંદર મિત્રો સપ્તાહ સિદ્ધાંત આપેલો છે એટલે રાજાએ આ સિદ્ધાંતોનું પાલન કરી અને રાજ્યનો વહીવટ ચલાવવાનો રહેતો તો આ સપ્તાહ સિદ્ધાંતની અંદર જે અંગોની ચર્ચા કરવામાં આવેલી છે એની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ છે રાજા એટલે રાજ્યનો વહીવટ કરવા માટે રાજા હોવો જોઈએ રાજાનું પદ મહત્ત્વનું છે ત્યાર પછી છે અમાત્ય રાજાને મદદ કરવા માટે અલગ અલગ અમાત્યો અલગ અલગ મંત્રીઓ હોવા જોઈએ એવી વાત છે એ આપણને અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે અને અર્થશાસ્ત્રની અંદર અમાત્યને પણ બીજું અંગ માનવામાં આવેલું છે ત્યાર પછી જનપદ રાજ્યની અંદર આપણે જાણીએ છીએ એવી રીતે કે રાજ્ય સહી અલગ અલગ જનપદો ભેગા થઈ અને બનતું હોય છે તો જનપદ પણ એક મહત્વનું અંગ ગણાવી શકાય ત્યાર પછી દુર્ગ રાજ્યનું રક્ષણ કરવા માટે એક કિલ્લો હોવો જોઈએ એક દુર્ગ હોવું જોઈએ આ ઉપરાંત રાજ્ય પાસે પૂરતા પ્રમાણની અંદર પૈસા હોવા જોઈએ અને સેના પણ હોવી જોઈએ તો આવી રીતે ધન અને સેના આવા બે અંગો પણ મહત્ત્વના ગણાવી શકાય સાથે સાથે મિત્ર એટલે બાજુના જે રાજ્યો છે આજુબાજુના વિસ્તારની અંદર જે રાજ્યો છે આ રાજ્યો સાથે સારો સંબંધ હોવો જોઈએ જેથી કરી અને એ રાજ્યો આપણા રાજ્ય ઉપર આક્રમણ ન કરે અને આપણને કાંઈ તકલીફ ન પડે એટલે કે એનાથી આપણને રક્ષણ મળી રહે એટલા માટે આજુબાજુના રાજ્યો સાથે પણ મિત્રતા ભયરા સંબંધો હોવા જોઈએ તો મિત્રો આ સાત અંગોની ચર્ચા સપ્તાહ સિદ્ધાંતની અંદર જોવા મળે છે અને આ સપ્તાહ સિદ્ધાંત છે એ ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર આપવામાં આવેલો છે આ ઉપરાંત આપણે ચર્ચા કરીએ સમયની અંદર જોવા મળતા અલગ અલગ ખાતાઓની અને આ ખાતાઓના વડાને ક્યાં નામે ઓળખવામાં આવતા એની પણ ચર્ચા કરશું તો નાણાં અને મહેસૂલ ખાતું આ નાણાં અને મહેસૂલ ખાતાના વડાને સમાહર્તા તરીકે ઓળખવામાં આવતો આ ઉપરાંત ખેતીવાડી ખાતું આ ખેતીવાડી ખાતાના અધ્યક્ષને સીતાધ્યક્ષ કહેવામાં આવતો ત્યાર પછી ખાણ જેલ અને કારખાના ખાતું એના વડાને સન્ની તરીકે ઓળખવામાં આવતો લશ્કર ખાતું એના વડાને સેનાની તરીકે ઓળખવામાં આવતો આ ઉપરાંત ન્યાય ખાતું જેના વડાને પ્રદેશત્રી કહેવામાં આવતો આ ઉપરાંત દફતર ખાતું એટલે કે રેકડ ખાતું એને આપણે અક્ષપટલ ખાતું પણ કહી શકીએ એના વડાને મહાઅક્ષ પટલ તરીકે ઓળખવામાં આવતો આ ઉપરાંત મિત્રો વેપાર ખાતું છે એના વડાને પણિયાધ્યક્ષ કહેવામાં આવતો મહેલ ખાતું એના વડાને દ્વારિક કહેવામાં આવતું જાસૂસ ખાતું એના વડાને પતિવેદક કહેવામાં આવતો આ ઉપરાંત હિસાબ ખાતું એના વડાને ગગન તરીકે ઓળખવામાં આવતું તો મિત્રો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે જે આપણને અલગ અલગ ખાતાઓ ખાતાઓ જોવા મળે છે છે જેટલા એની અંદરથી પરીક્ષાની અંદર અવારનવાર પ્રશ્ન અહીંથી બનતા હોય છે અને એના અધ્યક્ષ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે એની આપણે ચર્ચા કરી ખાસ કરીને આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જોવા મળતા સૈન્યની તો સૈન્યનો વિભાગ છે એના વડાને સેનાપતિ કહેવામાં આવતો અને મેગસ્થની છે ઇન્ડિકાની અંદર એવું જણાવેલું છે કે આ સૈન્યનું વહીવટ કરવા માટે છ સમિતિઓ રહેતી અને આ સમિતિની અંદર પાંચ પાંચ સભ્યો રહેતા એટલે આવી રીતે પાંચ પાંચ સભ્યોની બનેલી છ સમિતિ દ્વારા સૈન્યનું વહીવટ કરવામાં આવતો તો આવી રીતે સૈન્યનો વહીવટ કરવા માટે સમિતિઓની નિમણૂક કરવામાં આવતી તો એ બાબત પણ આપણે ખાસ યાદ રાખશું અને આ સમિતિ છે એ અલગ અલગ પ્રકારના સૈન્યનું નિયમન કરતી જેની અંદર પાયદળ બીજું છે હયદળ હયદળ એટલે અશ્વસેના અસ્થિદળ એટલે હાથીઓની સેના રથદળ એટલે રથની સેના નૌકાદળ આ ઉપરાંત છઠ્ઠું છે સામાન્ય લશ્કર આવી રીતે અલગ અલગ છ સમિતિની અંદર વિભાજીત કરી અને સૈન્યનું વહીવટ કરવામાં આવતો હવે મિત્રો આ છ છ સમિતિ છે એની અંદર પાંચ પાંચ સભ્યો રહેતા આ ઉપરાંત મેગસ્થનીસે ઇન્ડિકાની અંદર એક ઉલ્લેખ કરેલો છે કે કિલ્લાની સુરક્ષા કરનાર વ્યક્તિને અંતપાલ તરીકે ઓળખવામાં આવતો આ ઉપરાંત આપણે વાત કરીએ મિત્રો કે મૌર્ય વ્યવસ્થા દરમિયાન મૌર્ય શાસન દરમિયાન ન્યાય વ્યવસ્થા કેવી હતી તો ન્યાય છે એ બે પ્રકારના હતા જેની અંદર પ્રથમ છે ધર્મસ્થિય ન્યાયાલય એટલે ન્યાયાલયની અંદર આપણે જોઈએ તો બે પ્રકારના ન્યાયાલય જોવા મળતા એક ધર્મસ્થીય ન્યાયાલય અને બીજું છે કંટક ન્યાયાલય આ ધર્મસ્થીય ન્યાયાલયની અંદર દીવાની કેસો છે એનો ઉકેલ લાવવામાં આવતો દાખલા તરીકે જમીનને લગતા કેસો આ ઉપરાંત મિત્રો કંટક ન્યાયાલયની અંદર ફોજદારી કેસોનો ઉકેલ લાવવામાં આવતો જેની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ચોરી ખૂન આવા બધા કેસોનો વાદ વિવાદ છે એનો ન્યાય કંટકશોધન ન્યાયાલયની અંદર કરવામાં આવતો આ ઉપરાંત મિત્રો ગામડાની અંદર પંચાયત છે એ ન્યાય આપવાનું કાર્ય કરતી આ ઉપરાંત એ સમયની અંદર જોવા મળતું ગુપ્તચર તંત્ર એની આપણે વાત કરીએ તો આ ગુપ્તચરને અર્થશાસ્ત્રની અંદર ગૂઢ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગુપ્તચરને બે ભાગની અંદર વિભાજીત કરવામાં આવે છે જેની અંદર પ્રથમ ભાગ છે સંસ્થા અને બીજો ભાગ છે સંચાર તો આ સંસ્થાની અંદર જે સૈનિકો છે એ ભાગ લેતા જે અધિકારીઓ ભાગ લેતા આ અધિકારીઓ છે એ એક જ જગ્યાએ રહી અને માહિતી મેળવતા અને માહિતી રાજા સુધી પહોંચાડતા તો આવી ગુપ્તચરની એક વ્યવસ્થા જેને સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને બીજી વ્યવસ્થા એટલે સંચાર જે સમાજની અંદર રાજ્યની અંદર ફરી અને માહિતી મેળવતા અને રાજાને એ બાબતથી વાકેફ કરતા તો આવી એક બીજી વ્યવસ્થા જેને સંચાર કહેવામાં આવે છે એટલે ગુપ્તચરના બે પ્રકાર એક સંસ્થા અને બીજી સંચાર એ બાબત આપણે યાદ રાખશું ત્યાર પછી પ્રાંતિય વહીવટ શરૂઆતની અંદર આપણે વાત કરી કે મૌર્ય સામ્રાજ્યનું જે તંત્ર છે આ તંત્રને ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે કેન્દ્રીય વહીવટ ત્યાર પછી પ્રાંતિય વહીવટ અને પ્રાદેશિક વહીવટ તો પ્રાંતીય વહીવટની અંદર કહેવાય છે કે સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતોની અંદર વિભાજિત કરવામાં આવતા અને એની અંદર મિત્રો ખાસ પાંચ પ્રાંતની અંદર મૌર્ય સામ્રાજ્યને વહેંચવામાં આવેલું આ પ્રાંતને ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એને મંડળ અથવા વિભાગ કહેવામાં આવે છે અને પ્રાંતના વડાને રાજ્યપાલ અથવા તો ગવર્નર કહેવામાં આવતો અને મોટા ભાગે આ પ્રાંતના વડા તરીકે સુબેદાર તરીકે રાજકુમારોને નિયુક્ત કરવામાં આવતા તો મિત્રો મોર્ય સામ્રાજ્ય દરમિયાન આપણને કયા કયા પ્રાંતો જોવા મળતા એની આપણે ચર્ચા કરીએ તો સૌ છે ઉત્તર પશ્ચિમ ભારત આ ઉત્તર પશ્ચિમ ભારતની અંદર ગાંધાર અફઘાનિસ્તાન પંજાબ સિંધ આવા બધા વિસ્તારોનો સમાવેશ થતો અને એની રાજધાની હતી તક્ષશીલા ત્યાર પછી બીજો પ્રાંત છે દક્ષિણ ભારત આ દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે એ વિંધ્ય પર્વતથી લઈ અને કર્ણાટક સુધીનો જે પ્રદેશ છે એ દક્ષિણ ભારતની અંદર આવતો અને એની રાજધાની હતી સુવર્ણગીરી ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રાંત એટલે પશ્ચિમ ભારત અને પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાન ગુજરાત માળવા અવંતી આવા બધા વિસ્તારોનો સમાવેશ થતો અને એની રાજધાની હતી ઉજ્જૈન ત્યાર પછી પૂર્વ ભારતની આપણે વાત કરીએ તો પૂર્વ ભારતની અંદર મગધ કોશલ અંગ મત્સ્યો આવા બધા વિસ્તારોનો સમાવેશ થતો અને એની રાજધાની હતી પાટલીપુત્ર આ ઉપરાંત મિત્રો કહેવાય છે કે અશોકના સમયની અંદર કલિંગ ઉપર આક્રમણ કરી અને કલિંગને પણ જીતવામાં આવેલું અને કલિંગને એક પ્રાંત બનાવેલો અને એ પ્રાંતની રાજધાની હતી તોસલી તો આવી રીતે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન રાજ્યને અલગ અલગ પ્રાંતની અંદર વિભાજીત કરી અને એનો વહીવટ કરવામાં આવતો ત્યાર પછી મિત્રો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનો ત્રીજો ત્રીજો પ્રકાર ભાગ એટલે પ્રાદેશિક વહીવટ જેને સ્થાનિક વહીવટ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર આપણે ચર્ચા કરીએ તો પ્રાંત છે એને આહારની અંદર વિભાજિત કરવામાં આવતું આહારને સ્થાનીય અથવા તો જિલ્લા તરીકે ઓળખવામાં આવતા આ ઉપરાંત આ આહાર એટલે કે જિલ્લાને પ્રદેશની અંદર વિભાજીત કરવામાં આવતા અને આ પ્રદેશને સંગ્રહણ અથવા તો તાલુકા તરીકે ઓળખવામાં આવતા આ ઉપરાંત આપણે વાત કરીએ કે એના વડાને ઓળખવામાં આવતો તો મિત્રો પ્રાંતના વડાને રાજ્યપાલ કહેવામાં આવતો આહારના વડાને આહારપતિ અથવા તો રાજુ અથવા તો સ્થાનિક તરીકે ઓળખવામાં આવતો અને પ્રદેશ એટલે કે સંગ્રહણ એટલે કે તાલુકો એટલે ત્રણ નામ છે પ્રદેશ સંગ્રહણ અથવા તો તાલુકો અને એના વડાને પ્રાદેશિક અથવા તો ગોપ તરીકે ઓળખવામાં આવતું આ ઉપરાંત મિત્રો વાત કરીએ કે વહીવટનો નાનામાં નાનો એકમ કયો હતો તો કે નાનામાં નાનો એકમ હતો ગામ અને આ ગામના વડાને ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતું તો આ બાબત પણ આપણે ખાસ યાદ રાખશું અને મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જે મહત્વના સમૂહો જોવા મળતા ગામના એની આપણે ચર્ચા કરીએ ત્યાંથી કદાચ પ્રશ્ન બનવાની સંભાવના છે તો સો ગ્રામ ભેગા થાય ત્યારે એક સંગ્રહણ બનતું બસો ગ્રામ ભેગા થાય એટલે એક ખારવાટીક બનતું આ ઉપરાંત ચારસો ગ્રામનો સમૂહ એટલે દ્રોણમુખ અને આઠસો ગ્રામનો સમૂહ એટલે આહાર આ સો ગ્રામ બસો ગ્રામ ચારસો ગ્રામ આઠસો ગ્રામ એ કોઈ વજનનું માપ નથી પરંતુ ગામના સમૂહોની વાત છે તો આ બાબત પણ ખાસ યાદ રાખશું કે સો ગામનો સમૂહ એટલે સંગ્રહણ બસો ગામનો સમૂહ એટલે ખારવાટિક ચારસો ગ્રામનો સમૂહ એટલે દ્રોણમુખ અને આઠસો ગામનો સમૂહ એટલે આહાર ત્યાર પછીનો ટોપિક એટલે નગરનો વહીવટ નગરનો વહીવટ એની અંદર આપણે વાત કરવી છે જે અલગ અલગ નગરો જોવા મળતા એટલે આપણે વાત કરી ગયા કે મૌર્ય સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતની અંદર વિભાજીત કરવામાં આવતા અને આ પ્રાંતોની રાજધાની એ નગર તરીકે ઓળખાતા આ ઉપરાંત ઘણા બધા નગરો આપણને મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જોવા મળે છે તો આ નગરનો વહીવટ કેવી રીતે થતો એની ચર્ચા કરીએ તો મેગસ્થનિસના ઇન્ડિકાની અંદર આપણને ઉલ્લેખ મળે છે કે પાંચ પાંચ સભ્યોની છ સમિતિઓની નિમણૂક કરવામાં આવતી અને આ સમિતિઓ દ્વારા નગરનો વહીવટ કરવામાં આવતો તો આપણે ચર્ચા કરીએ કે કઈ સમિતિ સાથે કયું કાર્ય સંકળાયેલું હતું તો પ્રથમ સમિતિની આપણે વાત કરીએ તો પ્રથમ સમિતિ છે એ માલિક સામે કારીગરનું રક્ષણ કરતી એટલે કોઈ કારીગર છે એનું માલિક દ્વારા શોષણ કરવામાં આવતું તો પ્રથમ સમિતિના સભ્યો છે એ કારીગરનું રક્ષણ કરતા ત્યાર પછી બીજી સમિતિની ચર્ચા કરીએ તો બીજી સમિતિ છે એ નગરની અંદર આવતા પરદેશીઓની નોંધ રાખવાનું કાર્ય કરતી એટલે બીજી સમિતિ છે નગરની અંદર કોઈ બહારથી વ્યક્તિ આવે છે તો એની નોંધ રાખવાનું કાર્ય બીજી સમિતિ દ્વારા કરવામાં આવતું આ ઉપરાંત ત્રીજી સમિતિ પણ એવું જે એક અગત્યનું કાર્ય જે અત્યારે આપણે જન્મ મરણની જે નોંધ કરાવીએ છીએ એવું કાર્ય એ સમયની અંદર ત્રીજી સમિતિ દ્વારા કરવામાં આવતું જેઓ જન્મ અને મરણની નોંધ કરતા એટલે વસ્તીની જે ગણતરી છે આ ગણતરી સાથે સંકળાયેલું કાર્ય એટલે જન્મ મરણની નોંધ અને આ કાર્ય છે એ ત્રીજી સમિતિ દ્વારા કરવામાં આવતું આ ઉપરાંત ચોથી સમિતિની વાત કરીએ તો ચોથી સમિતિ છે એ વેપાર વાણિજ્ય ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કરતી સાથે સાથે પાંચમી સમિતિ છે એ નવો માલસામાન અને જૂનો માલસામાન છે એ વિવિધ કિંમતે અને અલગ અલગ રીતે વેચાય છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કાર્ય પાંચમી સમિતિ દ્વારા કરવામાં આવતું આ ઉપરાંત છઠ્ઠી સમિતિ છે એ વેચાણવેરો ઉઘરાવાનું કાર્ય કરતી આવી રીતે નગરની અંદર અલગ અલગ સમિતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જોવા મળતો સમાજ તો સમાજની આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે ચાણક્ય એ ઉલ્લેખ કરેલો છે સમાજને ચાર વર્ગની અંદર એણે વર્ગીકૃત કરેલો છે એટલે અર્થશાસ્ત્રની અંદર સમાજને ચાર વર્ગની અંદર વિભાજીત કરવામાં આવે છે જેની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આવી રીતે સમાજને ચાર વર્ગની અંદર અર્થશાસ્ત્રની અંદર વિભાજીત કરેલો બતાવવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આપણને એક નોંધ મળે છે કે સમાજની અંદર એ સમયની અંદર દાસ પ્રથા હતી એટલે સમાજ છે એની અંદર દાસ જોવા મળતા આ ઉપરાંત મેગેસ્થનિસ રચિત ઇન્ડિકાની અંદર આપણે જોઈએ તો ઇન્ડિકાની અંદર સમાજને સાત વર્ગની અંદર વિભાજીત કરવામાં આવ્યો છે જેની અંદર દાર્શનિક ખેડૂત અહીર કારીગર સૈનિક નિરીક્ષક અને સભાક્ષદ આવી રીતે સમાજને સાત વર્ગની અંદર વિભાજીત કરવામાં આવે છે મિત્રો આ જીપીએસસીની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન સમાજને મેગસ્થનિસે કેટલા વિભાગની અંદર વિભાજિત કરેલો હતો તો કે એને સાત વર્ગની અંદર વિભાજિત કરેલો હતો અને અર્થશાસ્ત્રની અંદર ચાર વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે તો બેમાં તફાવત છે એનું કારણ શું તો કે મેગસ્થનિષે સમાજને કાર્યોના આધારે વિભાજીત કર્યો છે જ્યારે અર્થશાસ્ત્રની અંદર વર્ણવ્યવસ્થાના આધારે સમાજને વેચવામાં આવેલો છે એટલે આપણે યાદ રાખશું બંને બાબતો અર્થશાસ્ત્રની અંદર સમાજને ચાર વર્ગની અંદર વહેંચવામાં આવે છે જ્યારે ઇન્ડિકાની અંદર સમાજને સાત વર્ગની અંદર વિભાજીત કરવામાં આવેલો છે આ ઉપરાંત મિત્રો મેગસ્થનિસ દ્વારા નોંધવામાં આવે છે કે સમાજની અંદર દાસ પ્રથા અસ્તિત્વમાં નહોતી આ ઉપરાંત સમાજની અંદર વેશ્યાવૃત્તિની જે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ ચાલતી અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી સ્ત્રીઓને રૂપાજીવા નામથી ઓળખવામાં આવતી ત્યાર પછી મિત્રો આપણે વાત કરવી છે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જોવા મળતી અર્થવ્યવસ્થાની તો એની અંદર આપણે ચર્ચા કરીએ તો અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર હતો ખેતી અને આ ખેતીના અધ્યક્ષને સીતાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા આ ઉપરાંત આપણને જૂનાગઢની અંદરથી અશોકનો શિલાલેખ મળે છે અને એની અંદર આપણને વર્ણન મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર જુનાગઢની અંદર સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવે છે અને આ તળાવમાંથી મિત્રો અશોકના સમયની અંદર એના સુબા તુષાસ્ત્ર દ્વારા તેમાંથી નહેરો કાઢવામાં આવે છે અને આ નહેરો કાઢી અને સિંચાઈ કરવામાં આવે છે એટલે આવી રીતે આપણે કહી શકીએ કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન સિંચાઈનું પણ ખાસ મહત્ત્વ હતું અને આપણે વાત કરીએ એવી રીતે કે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો તો ઉદ્યોગો પણ એની સાથે સંકળાયેલા હશે તો મિત્રો મુખ્ય ઉદ્યોગ હતો એ સમયની અંદર કાપડ ઉદ્યોગ આ ઉપરાંત આ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે તો એનો વેપાર કરવા માટે એનો વેપાર કેવી રીતે થતો એની ચર્ચા કરીએ તો વેપાર આપણને બંને પ્રકારના જોવા મળે છે આંતરિક અને બાહ્ય એટલે રાજ્યની અંદર પણ વેપાર થતો અને એક રાજ્ય બીજા રાજ્ય સાથે પણ વેપાર કરતા ને આ વેપાર સમયે મિત્રો મુદ્રાનો ઉપયોગ થતો કેમ કે મુદ્રાની શોધ થઈ ગઈ છે એટલા માટે મુદ્રાનો ઉપયોગ થતો અને સૌથી વધારે ચાંદીના સિક્કા અસ્તિત્વમાં હતા એનો ઉપયોગ એ સમયની અંદર કરવામાં આવતો આ ઉપરાંત મિત્રો વેપાર ઉપર એકનો દસમો ભાગ કર લેવામાં આવતો અને જ્યારે કોઈ વ્યક્તિ છે આ કરની ચોરી કરતો એટલે કે ટેક્સ ન ભરતો તો એને એવા સમયની અંદર મૃત્યુદંડની પણ સજા મળતી તો આ બાબત પણ આપણે ખાસ યાદ રાખશું કે ટેક્સ ચોરી બાબતે મિત્રો મૃત્યુદંડની સજાની જોગવાઈ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન હતી આ ઉપરાંત એ સમયની અંદર મહત્વના બંદરોની આપણે ચર્ચા કરીએ તો મુખ્ય બંદર તરીકે ભરૂચ અને તામ્રલિપ્તિ આ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે આ બંને બંદરોને આંતરરાષ્ટ્રીય બંદર તરીકે ઓળખવામાં આવતા એ સમયની અંદર વિદેશ સાથે એટલે કે બીજા રાજ્ય સાથે આ બંદરથી વેપાર કરવામાં આવતો ત્યાર પછી મિત્રો એ સમયની અંદર આપણે કહી શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ લિપ્તિથી લઈ અને તક્ષશિલા અને તક્ષશિલ્લાથી મધ્ય એશિયાને જોડતો એક રસ્તો બનાવેલો અને આ રસ્તાનું પુનઃ નિર્માણ શેરશાહ સુરી દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ઓગણીસમી સદીની અંદર ડેલહાઉસી દ્વારા એનું ફરીથી એક વખત નિર્માણ કરવામાં આવે છે અને આ રોડ આગળ જતા મિત્રો ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે તો આવી રીતે આપણે ચર્ચા કરી મિત્રો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન જોવા મળતા મળતાં તંત્ર આ ઉપરાંત એની સાથે સંકળાયેલી મહત્ત્વની બાબતોની વાત કરી અને આવતા લેક્ચરની અંદર એક આપણે નવો ટોપિક શરૂ કરીશું કે મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતના ઇતિહાસની અંદર એક નવો વંશ આવે છે જેને આપણે શૃંગ વંશ તરીકે ઓળખીએ છીએ તો આવતા લેક્ચરની અંદર આપણે બ્રાહ્મણ વંશો જેની અંદર શૃંગ વંશ શૃંગવંશ વંશ અને સાતવાહન વંશનો અભ્યાસ કરશું થેન્ક યુ